વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું મૂળા અને ભાજીનું મિક્સ શાક આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને એને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ નવી નવી રેસિપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો મૂળાની ભાજી અને મૂળાનું શાક બનાવવા માટે મેં ભાજીને આ રીતે સાફ કરીને એકદમ ઝીણી સમારી લીધી છે આ ત્રણ મૂળાની ભાજી છે ને ગ્રામમાં લગભગ અઢીસો ગ્રામ જેટલી આ ભાજી થાય ભાજી બે પ્રકારની હોય છે તમે ઘણા મૂળાના પત્તાને અડો તો એની ઉપર ઝીણી ઝીણી ખજૂરી હોય તમને કદાચ આમાં દેખાતું હશે એકદમ ઝીણી ઝીણી આના ઉપર ખજૂરી જેવું કે ઝીણા ઝીણા કાંટા જેવું હોય તમે હાથથી એને અડો તો એ તમને હાથમાં થોડું કાંટા જેવું ફીલ થાય તો એવી ભાજી પણ આવતી હોય છે તો ક્યારેય બાય ચાન્સ એવી ભાજી પણ આવી જાય મૂળાની સાથે તો એને પણ તમે ફેંકવાના બદલે ઉપયોગમાં લઈ શકો છો જો કાંટાવાળી ભાજી આવી ગઈ હોય તો એને તમારે આ રીતે સમારી એના ઉપર મીઠું નાખી દેવાનું અને એમાં પાણી એડ કરી દેવાનું એક ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે હવે આ રીતે મીઠાવાળા પાણીમાં તમારે ભાજીને દસ થી પંદર મિનિટ રાખવાની અને પછી ભાર દઈને તમારે એને આ રીતે નીચોવી લેવાની સાદી ભાજી હોય તો જરૂર નહીં પડે પણ જ્યારે પણ કાંટાવાળી ભાજી ઘરમાં આવી જાય ત્યારે એને આ રીતે મીઠાવાળા પાણીથી તમે ધોશો તો એના ઉપર જે ખજૂરી હશે એ નહીં રહે અને ભાજી તમારે ઉપયોગમાં લેવા જેવી થઈ જાય તો આ રીતે તમે એને સાફ કરી શકો છો બેથી ત્રણ વાર મેં ભાજીને ધોઈ લીધી છે હવે હાથથી સરસ રીતે આનું પાણી નીચોઈ એને એક વાટકામાં લઈ લેવાની તો ભાજીને મેં પાણીમાં નીચોવીને તૈયાર કરી લીધી છે એની સાથે એક મૂળો એડ કરવાનો છે તો મેં મીડિયમ સાઈઝનો એક મૂળો લીધો છે જેને છોલી લેવાનો હવે આને મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લઈશું વધારે જાડા પણ નહીં અને પાતળા પણ નહીં એવા પીસીસ કરવાના છે તો મૂળો અને ભાજી બંને તૈયાર છે હવે કડાઈમાં પેલા ચણાનો લોટ શેકી લેવાનો છે તો આટલી ક્વોન્ટિટીમાં લગભગ અત્યારે હું અડધા થી પોણા કપ જેટલો ચણાનો લોટ લઉં છું જેને કોરો શેકવાનો છે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને શેકી લઈશું તમે કોરો લોટ આમાં નાખો એના કરતાં આ રીતે જો થોડો શેકીને લોટ નાખશો તો કોઈ પણ ભાજી બનાવો કે કોઈપણ ભરેલું શાક પણ જો તમે બનાવો એમાં આ રીતે ચણાના લોટને શેકીને જો એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને જો વર્કિંગ પર્સન છો તો આ રીતે તમે લોટને શેકીને ઠંડો થાય એટલે ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો લોટ શેકાઈ ગયો છે એ જ કઢાઈ મેં ઉપયોગમાં લીધી છે અને એમાં બેથી ત્રણ ચમચી જેટલું કે દોઢ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મેં મૂક્યું છે તેલ ગરમ થાય એટલે ગેસ સ્લો કરી દેવાનો છે હવે એમાં અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું થોડી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ સૌથી પહેલા આમાં મૂળા એડ કરવાના એકવાર આને હલાવી લો જે ભાજી તૈયાર કરીને રાખી છે એ આમાં એડ કરી દેવાની એકવાર આને મિક્સ કરી લઈએ કોઈ પણ ભાજી તમે વઘારો ત્યારે ખૂબ જ ફૂલેલી ફૂલેલી હોય એટલે તરત જ એમાં મસાલો નહીં કરવાનો અત્યારે આના ઉપર ઢાંકણ કે થાળી ઢાંકી દેવાની અને મિનિટ જ ચડવા દો જેમ જેમ આ ચડશે એમાં એમાં સોસવાતી જાય જાય એટલે થોડી એ પછી મસાલો કરીએ તો પહેલા આમાં મીઠું એડ કરીશું અત્યારે જે ક્વોન્ટિટી છે એમાંથી પણ એ સોસવાઈ જશે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું પણ મીઠું તમારે ભાજીનું અને આગળ જે ચણાનો લોટ એડ કરીશું એ બંનેને ધ્યાનમાં રાખીને કરવાનું ફરીથી મેં એને ઢાંકી દીધું છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને ચડવા દઈશું ભાજીમાંથી પાણી રિલીઝ થાય એટલે એમાં જ ભાજીને મૂળો ચડી જાય દોઢ ચમચી જેટલું કે તમારે જેવી તીખાસ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું એડ કરવાનું હવે ગેસ સ્લો કરી દઈશું ને આને ખુલ્લું જ સહેજવાર ચડવા દઈશું એકથી બે મિનિટ અત્યારે તમે જોઈ શકો છો શાકમાં મોઈશ્ચર છે એ ટાઈમે જ આમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની આ રીતનું મોશ્ચર હોય એટલે ખાંડ એમાં સરસ મિક્સ થઈ જાય અને ખાંડ એડ કરો ત્યારે સહેજ ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ફરીથી ગેસ સ્લો કરી દઈશું હવે આમાં જે ચણાનો લોટ શેકીને રાખ્યો છે એડ કરવાનો સરસ રીતે આને મિક્સ કરી લઈએ સ્લો ગેસ ઉપર જ આને મિક્સ કરીશું ચણા લોટ આપણે શેકીને જ લીધો છે પણ તો પણ એ સરસ રીતે મિક્સ થઈ જાય ને ચડી જાય એ માટે ત્રણથી ચાર મિનિટ એને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું જો તમે લોટ કાચો જ લીધો હોય શેક્યા વગર તો થોડું એ શાક થતાં વધારે ટાઈમ લાગે છે અને શેકીને લઈએ તો શાક પણ ઝડપથી બને છે ને ટેસ્ટી બની જાય છે શાક થઈ ગયું છે તો છેલ્લે આમાં થોડો લીંબુનો રસ એડ કરીશું તો મેં અડધા લીંબુનો રસ આટલી ક્વોન્ટિટીમાં એડ કર્યો છે સરસ રીતે મિક્સ કરી દો ને ગેસ હવે બંધ કરી દેવાનો છે ઢાંકીને મિનિટ સીજવા દઈશું પછી એને સર્વ કરવાનું તો વધારે ટેસ્ટી લાગે હવે આ મૂળા અને ભાજી નું શાક સર્વિંગ માટે તૈયાર છે આ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસિપી પસંદ આવી હશે